નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન, તેમાં ભાગ 6ની અંતર્ગત દુષ્કાળ એટલે શું, દુષ્કાળ સમયે લેવામાં આવતા પગલાં વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. દુષ્કાળ એ કુદરતી આપત્તિઓ પૈકીની એક આપત્તિ છે. દુષ્કાળની પૂર્વ આગાહી કરી શકાય છે, તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. દુષ્કાળ એ એક કુદરતી આફત ગણાય છે. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ ગણાય છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. તો જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે પાણી અને ખોરાક ખૂબ જ જરૂરી છે. પાણી અને ખોરાક એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે, અને જો પાણી અને ખોરાક ન મળે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. દુષ્કાળમાં મનુષ્ય પ્રાણી જીવને પાણી અને ખોરાક મળતા નથી. મોસમી આબોહવા એટલે કે મોસમ પ્રમાણે બદલાતી આબોહવા. તો મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એ એક લાક્ષણિકતા છે. જે વર્ષે વરસાદ ઓછો પડે કે સાવ ના વરસે ત્યારે દુષ્કાળ જેવી સમસ્યા ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે, અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. પહેલાના સમયમાં દુષ્કાળમાં ભૂખમરાથી મનુષ્યનું મૃત્યુ થતું હતું, ભારે જાનહાનિ થતી હતી. પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ આપણે અટકાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દુષ્કાળ સમયે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આકૃતિના માધ્યમથી નિહાળીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દુષ્કાળ સમયે કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે જાણીશું. તો દુષ્કાળ સમયે લેવામાં આવતા પગલાંને 3 ભાગમાં વિભક્ત કરેલા છે. દુષ્કાળ પહેલાં લેવાતા પગલાં, દુષ્કાળ દરમિયાન લેવામાં આવતા પગલાં અને દુષ્કાળ બાદ લેવામાં આવતા પગલાં. તો સૌ પ્રથમ આપણે દુષ્કાળ પહેલાં કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે જાણીશું. પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર કરવો. તો બને ત્યાં સુધી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો પ્રયોગ કરવો જોઈએ, ટપક સિંચાઈનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બીજું, અનાજમાં માપબંધી દાખલ કરવી. ત્રીજું, અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે આપણે દુષ્કાળ દરમિયાન કેવા પગલાં લેવા જોઈએ તે જાણીશું. રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી. તો રાહતના દરે અનાજ લોકોને મળી રહે એવા વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
બીજું, તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા જોઈએ. ત્રીજું, અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. જે લોકો અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી કરતા હોય તેમની સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ. હવે આપણે દુષ્કાળ બાદ કેવા પગલાં લેવા જોઈએ તે જાણીશું. તો ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. તો ભવિષ્ય માટે જે આયોજનો કરવામાં આવે છે એ આયોજનમાં જળનો સંચય કઈ રીતના કરવો, જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. બીજું, અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. ત્રીજું, નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ એ સજીવ સૃષ્ટિનું મૃત્યુ નિપજાવે તેવી કુદરતી આપત્તિ છે. યોગ્ય સમયે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, તો જ આપણે સજીવ સૃષ્ટિને બચાવી શકીએ. તે માટે આપણે સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપત્તિની સજીવ સૃષ્ટિ પર કેવી અસરો થાય છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. આભાર.